ચાઇનીઝ ગ્રામરમાં આજે આપણે ટોપિક થેરીઝ અને થેરાર વિશેની સમજ મેળવીશું. અગાઉના આપણે પ્રથમ સત્રમાં આપણે થેરીઝ અને થેરાર વિશે શીખી ગયા. આજે બીજી વાર તેનું રિવિઝન જોઈ લઈએ. તો થેરીઝ અને થેરાર, તો થેર એટલે શું થાય? કે થેર એટલે ત્યાં, સ્થળ સૂચવે છે. થેર એટલે આપણે કઈ વસ્તુ દૂર પડી હોય તો આપણે એમ કહીએ ને, થેર ત્યાં આ વસ્તુ પડી છે. તો ત્યાં એટલે ઇંગ્લિશમાં આપણે શું કહીએ? તો કે ધેર. ધેરનો ઉપયોગ ક્યાં થાય? તો કે ત્યાં કેવું હોય ત્યારે ધેરનો ઉપયોગ થાય. પણ ધેર ઇઝ અને ધેર આર આ બંનેનો ઉપયોગ ક્યાં થાય એ આજે આપણે શીખવાનું છે. તો જોઈએ, ધેર ઇઝનો ઉપયોગ એક વચન માટે થાય છે. કોઈ પણ વસ્તુ ધેર ત્યાં એટલે કે દૂર પડી હોય, પણ કેટલી હોય? એક હોય, તો શું વપરાય? ધેર ઇઝ. અને બહુવચનમાં હોય એટલે કે એક કરતાં વધારે હોય તો તેનો ત્યારે ધેર આરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, એટલે કે ત્યાં ટેબલ ઉપર એક બુક છે. કેટલી બુકની વાત કરી છે? એકની. એટલે શું એવું? ધેર ઇઝ અહીં એ લાગેલો છે, એક બુકની વાત કરી છે, પાછળ એસ લાગેલો નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ, એટલે કે ત્યાં બોક્સમાં એક પેન છે. કેમ કે ધેર ઇઝ લાગેલું છે, એટલે કેટલી પેનની વાત કરી છે? કે હવે ધેર આર જોઈએ તો ધેર આરનો ઉપયોગ બહુવચન માટે થાય છે. બહુવચન એટલે કે એક કરતાં વધારે વસ્તુ હોય, પ્લુરલ ફોર્મ માટે ધેર આરનો ઉપયોગ થાય છે. જોઈએ તો ધેર આર ટુ બુક્સ ઓન ધ ટેબલ, એટલે કે ત્યાં ટેબલ ઉપર કેટલી બુકની વાત કરી છે? ટુ બુક્સ, પાછળ એસ લાગેલો છે. તો ધેર આર ટુ બુક્સ ઓન ધ ટેબલ. બીજું જોઈએ તો ધેર આર ફાઇવ પેન્સ ઇન ધ બોક્સ, એટલે કે ત્યાં બોક્સમાં પાંચ પેન છે, એટલે કે એક કરતાં વધારે પેનની વાત કરી છે. તો હવે આપણે તેની ખાલી જગ્યા જોઈએ. હવે ધેર ઇઝ અને ધેર આર અને આપણે ખાલી જગ્યા પૂરીએ તો જોઈએ. પેલી ખાલી જગ્યા છે પ્લેઇંગ અ ક્લોક ઓન ધ બોલ, ત્યાં દિવાલ પર ઘડિયાળ છે. પણ કેટલી ઘડિયાળની વાત કરી છે? એક ઘડિયાળ. અહીં અહીં એસ લાગેલો નથી અને અહીં એ આપેલો છે, એટલે એક ઘડિયાળની વાત કરી છે. તો અહીં આવશે ધેર ઇઝ. પછી છે પેસેન્જર ઓન ધ પ્લેટફોર્મ, એટલે કે ત્યાં પ્લેટફોર્મ ઉપર પેસેન્જર છે. તો કેટલા પેસેન્જરની વાત કરી છે? એક કરતાં વધારે. પાછળ એસ લાગેલો છે, તો આવશે ધેર આર. પ્લેઇંગ અ લાયન ઇન ધ કેજ, એટલે કે પાંજરામાં, ત્યાં પાંજરામાં સિંહ છે, પણ કેટલા? એક સિંહ છે, તો આવશે ધેર ઇઝ. પછી જોઈએ અ પ્લેઇંગ અ બોલ નિયર ધ હાઉસ, ત્યાં ઘરની નજીક કૂવો છે. કેટલા કૂવા છે? એક કૂવો છે, તો આવશે ધેર ઇઝ. પછી પ્લેઇંગ બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ, ત્યાં ક્લાસરૂમમાં બેન્ચીસો છે. એક કરતાં વધારે બેન્ચીસની વાત કરી છે, પાછળ એસ લાગેલો છે, તો આવશે ધેર આર. પ્લેઇંગ લેટર્સ ઇન ધ બેગ, ત્યાં બેગમાં પત્રો છે, પણ કેટલા છે? એક કરતાં વધારે છે. લેટર નથી, પાછળ એસ લાગેલું છે, એટલે એક કરતાં વધારે પત્રની વાત છે, તો આવશે ધેર ઇઝ. ત્યાં બાસ્કેટમાં સફરજન છે, પણ કેટલા છે? એક કરતા વધારે, તો અહીં આવશે ધેર આર. નીચે જોઈએ અ બેન અ બોટ ઇન ધ રિવર, એટલે કે ત્યાં નદીમાં બોટ છે. કેટલી? એક, તો આવશે ધેર ઇઝ. ચોક ઇન ધ બોક્સ, એટલે કે બોક્સમાં ચોક છે, પણ કેટલી છે? ખાલી ચોક નથી, પાછળ એસ લાગેલો છે. એક કરતા વધારે ચોકની વાત કરી છે, તો આવશે ધેર આર. ધેર ઇઝ.
લાગેલો છે ઇન ધ સ્કૂલ એટલે કે ત્યાં સ્કૂલ માં શિક્ષકો છે તો આવશે ધેર આર પછી છે બુક્સ ઇન ધ કબોર્ડ એટલે કે કબાટ માં બુક્સ છે પણ કેટલી એક કરતા વધારે પાછળ એસ લાગેલો છે તો આવશે ધેર આર પછી છે ગ્લાસીસ ઓન ધ ટેબલ ત્યાં ટેબલ ઉપર ગ્લાસીસ છે કેટલા છે એક કરતા વધારે છે તો આવશે ધેર આર તો આ રીતે તમારે ધેરીસ અને ધેર આર વડે ખાલી જગ્યા ભરવાની છે હવે આપણે ધેરીસ અને ધેર આર થી વાક્ય બનાવતા શીખીશું ધેરીસ અને ધેર આર નો ઉપયોગ કરી વાક્ય લખો પહેલું વાક્ય આપણે બનાવી અમમ કી તમને પરીક્ષામાં આપેલું હોય આ રીતે કે અમમ કી ઓન ધ રૂફ તો હવે તમે વાક્ય પૂરું કેવી રીતે લખશો અહીં ધેરી લાગશે કે ધેર આર કેમ ખવા પડે તો કે અ મંકી એટલે કે એક મંકી ની વાત કરી છે ત્યાં છે છાપરા ઉપર રૂફ એટલે કે છાપરું ત્યાં છાપરા ઉપર એક વાંદરો છે તો લખશું ધેર ઇઝ અ મંકી ઓન ધ બીજું છે ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન એટલે કે ત્યાં ગાર્ડનમાં બગીચામાં બાળકો છે ચિલ્ડ્રન એટલે કે એક કરતા વધારે તો શું આવશે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન પછી છે ત્રીજું અ કેટ નિયર ધ ડોર ત્યાં દરવાજાની બાજુમાં દરવાજાની પાસે બિલાડી છે કેટલી એક બિલાડી છે તો આવશે ધેર ઇઝ અ કેટ નિયર ધ ડોર પછી છે પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ એટલે કે અહીં એક કરતા વધારે પોસ્ટમેન ની વાત કરી છે અહીં એમ ઈ એન છે તો આવશે ધેર આર પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ પછી છે અ ડ્રાઈવર ઇન ધ બસ ત્યાં બસમાં ડ્રાઈવર છે કેટલા એક ડ્રાઈવર છે બે લાગેલું છે તો આવશે ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ બસ પછી છે બુક્સ ઇન ધ કેપબોર્ડ એટલે કબાટમાં બુક્સ છે કેટલી એક કરતા વધારે એસ લાગેલો છે તો આવશે ધેર આર પછી છે ગાર્ડન નિયર ધ સ્કૂલ ત્યાં સ્કૂલની બાજુમાં સ્કૂલની પાસે ગાર્ડન છે કેટલા છે એક ગાર્ડન છે તો આવશે ધેર ઇઝ અ ગાર્ડન ધેર ઇઝ અ ગાર્ડન નિયર ધ સ્કૂલ પછી છે વુમન ઇન ધ ફેટ તો આવશે ધેર આર વુમન બહુવચનમાં છે તો ઇન ધ પછી દસમું છે અ લાયન ઇન ધ ઝૂ એટલે કે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે પણ કેટલા એક સિંહ છે તો આવશે ધેર ઇઝ
સમજ્યા તેને ખાલી જગ્યા જોઈ અને તેના પરથી વાક્ય બનાવતા શીખા હવે પછીનો અભ્યાસ બીજા વિડિયો